કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 8 અને 2 માં ગટરનું પાણી શેરીઓમાં ફરી વળતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જવાબદાર તંત્રને એટલે કે નગરપાલિકાનો ફોન ઉપર જાણ કરાતો કોઈ જવાબદાર અધિકારી જવાબ આપ્યો ન હતો. ગટરના નિયમિત સાફ સફાઈ કરવામાં ન આવતા ગટરમાં કચરાઓ તથા ગંદુ પાણીના પણ જામી જાય છે. પરિણામે આ ગટરો ઉભરાઈને પાણી ગંદુ રસ્તા પર આવી જાય છે. છેલ્લા 6 મહિનાથી આ બંને વોર્ડમાં નિયમિત ગટરો સાફ સફાઈ કરવામાં ન આવતા અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરાઈ હોવા છતાં આ કેસોનું તંત્ર ધ્યાન આપતું ન હતું. આ વિસ્તારના લોકોએ જણાવેલ કે મત જોઈએ ત્યારે તમામ પક્ષના નેતાઓ મોટી મોટી વાતો કરે છે અને તેમને ભૂલવી જાય છે, જો કે પ્રાથમિક સુવિધાઓ તેમને આજ દિન સુધી મળી નથી. અજયભાઈ કરમટા 8 નંબરનો વોર્ડ છે અમારે, બરાબર અહીંયા વારંવાર આ તકલીફ પડે છે કે ક્યારેક લોકો આખો રબારી વાળો ફરીને જાય છે અને કાયમી માટે જે લોકો અહીંથી સ્કૂલ છે, બાજુમાં સ્કૂલ છે, ત્યાંથી લોકો સમજી બાળકોને મૂકવા જાય છે, આવે છે, તેડવા આવે છે, લેવા જાય છે, એ લોકોને એટલી તકલીફ પડે છે ને કે એ લોકોને સમજી આમ ફરીને જવું પડે છે 1-1 કિલોમીટર, અને કાયમીની આ પરેશાની છે. અને ચીફ ઓફિસર ક્યારેય ક્યાંય અહીં આવતા નથી અને ક્યારે ધ્યાન પણ નથી આપતા. અને નગરપાલિકા તો કેશોદમાં છે ને એવું જ સમજો તમે, કોઈ સભ્ય માની લો જયારે ચૂંટણી હોય એમ નહીં સફાઈ. હું જ્યોતિબેન છેતા દવેસેરીમાં રહીએ છીએ અને અમારે ગટરનો અને પાણીનો પ્રોબ્લેમ છે. તો અમે અહીંયા 6 મહિનાથી આને હાલતમાં સવારે નાહી ધોઈ અને દર્શન કરવા જઈએ, હવેલીએ જઈએ, શાક માર્કેટે જઈએ, તો અમારે આ નદીમાંથી આવી હાલતમાંથી અમારે હાલીને જવું પડે છે. સારા કપડાં પહેરીને અમે અહીંથી નીકળી શકતા નથી. તો હવે આનો પ્રશ્નનો હલ કરવાનું શું કરવાનું? સ્વચ્છ અભિયાન કરવા માટે ગામ સ્વચ્છ કરાવે છે પણ અમારી શેરી સ્વચ્છ નથી કરાવતા, અમારી ગટરું સાફ કરવા નથી આવતા. આવે તો સાવેણો મારી ને સળીઓ મારીને વયા જાય છે અને કહે છે કે ભાઈ આ ઉપરથી ભરાય છે, અમારો કાંઈ પ્રોબ્લેમ નથી, કોઈ કાંઈ કામ કરતું નથી. શૈલેષ ધોળકિયા વોર્ડ નંબર 2 દવેસેરીમાં રહીએ છીએ. આ ગટરની તકલીફ છેલ્લા 6 મહિનાથી આ સતત આવી રીતના જ ગંદકી રહી છે. ભારત સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન ચાલે છે, છતાં કેશોદમાં સ્વચ્છતા અભિયાન અમે મીંડું છે અને અહીં સ્વચ્છતા તો દૂર, અહીં ગટર પણ સાફ નથી થતી અને દરરોજ અમે એની ફરિયાદ કરીએ છીએ. એ લોકો આવી એક સરિયો મારી અને વયા જાય અને પાછું એને જ પોઝિશન રહી, અમારે નાહી ધોઈ તૈયાર થઈ બહાર નીકળી અને ગટરમાંથી હાલી અને દુકાને બધાને જવું પડે છે. હાલવામાં ખૂબ તકલીફ પડે છે, તો મહેરબાની કરી અને આનો કોઈ ઉકેલ લેવા નમ્ર વિનંતી. જય વિરાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ.